મહત્વના સમાચાર કોટડાથી. કોટડા ગામે વિધવા મહિલાને ગંભીર ઈજા પહોંચાડી ચોરી કરનાર મુખ્ય સૂત્રધાર ઝડપાયો. વિધવા મહિલાને ઈજા પહોંચાડનાર બેમાંથી ફરાર આરોપી ઝડપાયો. લાખણી તાલુકાના કોટડા ગામે 10 જાન્યુઆરીના રાત્રે 2 વાગ્યાના સમયે અજાણ્યા 2 તસ્કરોએ વિધવા મહિલાના ઘરે નિશાન બનાવ્યું હતું, જે દરમિયાન રાત્રે મહિલા જાગી જતા તસ્કરોએ તેના માથાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારી ગંભીર ઈજાઓ પહોંચાડી ઘરમાંથી ચોરી કરી ફરાર થઈ ગયા હતા, જેમાંના મુખ્ય એક આરોપીને પોલીસે 2 દિવસમાં ઝડપી લીધો હતો, જ્યારે ફરાર મુખ્ય સૂત્રધારને પણ પોલીસે કોટડાથી ઝડપી લીધો હતો. લાખણી તાલુકાના કોટડા ગામે વિધવા મહિલા રાજેશ્વરીબેન તથા તેમનો દિવ્યાંગ પુત્ર બંને નાની કરિયાણાની દુકાન ચલાવી ઘરનું ગુજરાન ચલાવે છે, જેનો ફાયદો ઉઠાવી તેમને ત્યાં 10 જાન્યુઆરીના રાત્રે 2 વાગ્યાના સમયે 2 અજાણ્યા તસ્કરોએ ઘરના પાછળના ભાગે રહેલી બારીના છજા ઉપરથી ધાબા ઉપર ચડી ઘરમાં ઉતર્યા હતા, તેમજ ઘરમાં ચોરી કરવાનું ચાલુ કર્યું હતું, જેનો અવાજ સાંભળી જતાં રાજેશ્વરીબેન તસ્કરોનો પ્રતિકાર કરતા તસ્કરોએ ડિસ્મિસ જેવા તીક્ષ્ણ હથિયારથી તેમના હાથ અને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચાડતા તેઓએ બૂમાબૂમ કરી હતી, જેથી આડોશ પાડોશના લોકો આવી જતા તસ્કરો ઘરમાંથી હાથમાં આવેલ ચીજવસ્તુ તેમજ રાજેશ્વરીબેનને પહેરેલા સોનાના દાગીના લઈ ભાગી ગયા હતા. જ્યારે રાજેશ્વરીબેનની હાલત ગંભીર જણાતા વધુ સારવાર માટે ડીસા ખાતે પહોંચાડ્યા હતા, જે બાબતે પોલીસ સ્ટેશને જાણ કરતા આગથાળા પોલીસે ઘટના સ્થળે નિરીક્ષણ કરી હોસ્પિટલ પહોંચી ફરિયાદ લીધી હતી અને તેના 2 દિવસમાં જ 12 જાન્યુઆરીના રોજ ઝડપી લીધો હતો. જ્યારે ફરાર મુખ્ય સૂત્રધાર અને એક આરોપી અશોકજી ઉર્ફે ચકાજી હિન્દુજી ઠાકોરને કોટડાથી 16 જાન્યુઆરી ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. લાખણીથી મહાદેવ પ્રજાપતિ સાથે ભીમ જતી ગોસ્વામીનો રિપોર્ટ.